રતિલાલ બોરીસાગર ગુજરાતી ભાષાના ખ્યાતનામ હાસ્યલેખક, નિબંધકાર અને સાહિત્યકાર છે. તેઓ શિક્ષક, પ્રોફેસર અને ક્લાસ વન ગેઝેટેડ ઓફિસર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. તેમણે મરક મરક, આનંદલોક અને સંભવામી યુગે યુગે જેવી ઉત્તમ રચનાઓ આપણને આપી છે. આવો જાણીએ તેમની હાસ્ય સફર વિશે. નમસ્કાર સર, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક બહુ જ ખ્યાતનામ હાસ્યકાર તરીકે તમારું નામ બહુ જ જાણીતું છે, તો તમારી જે હાસ્યની જે સફર રહી છે અત્યાર સુધીની, એના વિશે અમને થોડીક વાત કરો. ખ્યાતનામ હાસ્યકાર તરીકે નામ જાણીતું છે એવું તમે કહ્યું એ મારા માટે નવી માહિતી છે, પણ એવું હોય તો સારું જાણે. જી, આમ મારું લેખન જેને આમ વિધિસર લેખન શરૂ થયું કહેવાય એ હું 10મા ધોરણમાં ભણતો હતો, હાઈસ્કૂલમાં ત્યારથી થયું કહેવાય. જી, મુકુંદરાય પંડ્યા કરીને અમારા ગુજરાતીના શિક્ષક હતા, બહુ ઉત્તમ ભણાવે ગુજરાતી, એ પોતે લેખક પણ હતા, એટલે એ વાર્તાઓ લખતા, હાસ્યલેખો લખતા. એમનો હાસ્યરસનું એક પુસ્તક પણ પ્રસિદ્ધ થયેલું 1951માં, પણ એ મુકુંદભાઈનું છપાય ને મેગેઝિનમાં વાંચીએ ત્યારે એમ થાય કે આપણે પણ કેમ ના લખીએ. એટલે હું 9મા ધોરણમાં હતો ને ત્યારે અહીંયા એક અમદાવાદમાં ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ છે, એના સ્થાપક હતા રતિલાલ મોહનલાલ ત્રિવેદી, અને મારું નામ રતિલાલ મોહનલાલ બોરીસાગર. તો 9મા ધોરણમાં અમારે કે રતિલાલ ત્રિવેદીનો પાઠ આવતો હતો, તો મારા પાઠ્યપુસ્તકમાં મેં રતિલાલ મોહનલાલ ત્રિવેદીની જગ્યાએ રતિલાલ મોહનલાલ બોરીસાગર કરી દીધું, એટલે એમ લેખન શરૂ થયું. પણ વ્યવસ્થિત રીતે લેખક તરીકે આમ જરા નવાઈ લાગે એવું છે, અથવા તો આમ કહેતા કંઈ સંકોચ નથી થતો એ સાચી જ વાત છે, પણ મેં એક કૃતિની ઉઠાંતરી કરીને મારી લેખનની શરૂઆત કરેલી. અરે એક હિન્દીમાં પાઠ આવતો હતો 10મા ધોરણમાં, એક લોહાર કી વાર્તા બહુ જાણીતી હતી, લેખક પણ જાણીતા હતા, નામ તો અત્યારે ભૂલી ગયો છું. તો એ વખતે એક રમકડું નામનું મેગેઝિન આવતું હતું, હું એ વખતે લાઇબ્રેરીમાં હાઈસ્કૂલના સમયથી ખૂબ વાંચતો હતો, બધા મેગેઝિનો વાંચું વાત, તો રમકડું મને બહુ પ્રિય, તો એમાંથી ગુજરાતી લખી કાઢ્યું. એ હિન્દીમાં વાર્તા હતી એક લોહાર કી, તો એને મેં ગુજરાતીમાં કરીને બીજો કંઈ ફેરફાર કર્યા વગર મેં મોકલી દીધી. એ ગુજરાતી પણ મેં જાતે ન કર્યું, ગાઈડમાં જેવું હતું એવું કરી, પણ સદભાગ્ય એ કૃતિ છપાણી નહીં, કારણ કે વાર્તા બહુ જાણીતી હતી એટલે તંત્રી સમજી ગયા કે આ કંઈક ગોટાળો. પણ વ્યવસ્થિત રીતે આ મુકુંદભાઈની અસર નીચે મેં શરૂઆતમાં તો બધી આમ આર્થિક ઘણી તકલીફ હતી અમારે, પણ એના કરતાં મને બીજા લોકોની જે આમ ગરીબી નામ તે ના, શા માટે સમાજમાં ગરીબ અને તવંગરના ભેદ હોય, ને લોકો કેટલાક લોકો એવા કેમ હોય કે એમને કંઈ ખાવા પણ ના મળે, આવું બધું કિશોર મનમાં જ ચાલે. એટલે પહેલી વાર્તા તો એવી સમાજ જાગશે એવી એક ગંભીર વાર્તા લખેલી, મહિલા જગત નામના એક મેગેઝિનમાં છપાયેલી. મહિલા જગત એ નામ એનું મહિલા જગત હતું, પાક્ષિક હતું, પણ એના એક એક સંપાદકથી માંડીને કમ્પોઝિટર સુધીના બધા પુરુષો હતા, અને એમાં મારી કૃતિઓ છપાવી શરૂ થઈ. પણ એ વખતે અમારા વખતમાં ચાંદની ને આરામ એ બે મેગેઝિનો બહુ જ જાણીતા હતા. ચાંદનીના સંપાદક અશોક હર્ષ હતા અને આમના સંપાદક, આરામના સંપાદક એ પીતાંબર પટેલ હતા. તો એમાં વાર્તા આવે ત્યારે ખરું કહેવાય એમ ગણાય એ વખતે બધા. અને આજે જે બહુ જ પ્રખ્યાત લેખકો છે ને એની પહેલી કૃતિ ચાંદનીમાં છપાયેલી, મધુરાઈ જેવાની પણ ચાંદનીમાં પહેલી છપાયેલી. એટલે ચાંદનીમાં વાર્તા મોકલું પણ એ સ્વીકારાય નહીં, પાછી આવે. આરામમાં મોકલું તો પાછી આવે, પછી મહિલા જગતમાં મોકલું એમાં છપાઈ જાય. પણ આમ જરા ખોળંગાતી ખોળંગાતી મારી
સર્જન યાત્રા શરૂ થઈ, પણ ચાંદનીમાં છપાય નહીં ત્યાં સુધી. એટલે અશોક હર્ષે એવું લેખા કરે, સરસ તમે સરસ લખો છો, આ લખો છો, પણ તમે એકનું એક જે અત્યાર સુધીમાં અનેક વાર્તાઓ જે વિષય ઉપર લખાઈ ગઈ એ જ વિષય ઉપર વાર્તા લખો છો, ચવાઈ ગયેલું હોય છે કથા વસ્તુ. આ ચવાઈ ગયેલું કથા વસ્તુ એ શબ્દો એમના દરેક પત્રમાં હોય. એટલે પછી એકવાર મેં ઉશ્કેરાઈને ચવાયા વગરનું કથા વસ્તુ એ હાસ્યરસની કૃતિ બની છે એ પણ મને તો ખબર ના દે કે એવી ઉરાંગ ઉટાંગ બનાવી કોઈ આવા વિષય વસ્તુ ઉપર વાર્તા ના લખી હોય, પણ એને કારણે એ હાસ્યરસની કૃતિ બની અને અશોક હર્ષે છાપી. એટલે મને ખબર પડી કે આપણે જેને નામાં જ ચાલીએ એવું છે. પહેલા બધા ખોટા બધા રસ્તાઓ છે, આપણને ફાવે એવું નથી. એટલે પછી એમાં હું ઠર્યો થોડો હાસ્યરસની કૃતિમાં, પણ બહુ લખાતું નહોતું. વર્ષે એક બે આવી હાસ્યાંક માટે લખાય. રમણલાલ પાઠક આપણા બહુ મોટા વિવેચક, વાર્તાકાર, હાસ્યકાર, બે ત્રણ વર્ષ પહેલાં જ એમનો 92-93 વર્ષનું ઉંમર અવસાન થયું. એ સમીક્ષા લખે, અંક પૂરો થાય ને આરામનો, પછી જે કૃતિઓ આવી હોય એના વિશે લખે બીજા અંકમાં. તો એમાં મારી હાસ્યાંકની મારી કૃતિઓમાં મારી કૃતિના બહુ જ વખાણ કરે, એટલે મને બરાબર ખબર પડી ગઈ. એટલે મેં ધીમે ધીમે હાસ્યરસનું સર્જન શરૂ કર્યું. ખૂબ સરસ માહિતી આપી તમે, મરક મરક હસતા હસતા જ આખી સફર થઈ ગઈ. તો તમે જેમ તમારા હાસ્ય સંગ્રહ વિશે વાત કરી, તો તમારું જે સૌથી વધારે ગમતું પુસ્તક હોય તમારા દ્વારા જ રચાયેલું, આમ તો દરેક પુસ્તક ખૂબ જ વાલું હોય, પણ છતાંય તો કોઈ એક કૃતિ વિશે અમને વાત કરો કે કેમ એ ગમે છે, અને એમાં ખાસ તો કેવી પરિસ્થિતિમાં એ લખાયું હતું અને કઈ રીતે લોકો સુધી આટલું પ્રિય રીતે પહોંચી શક્યું. એટલે આ સવાલ, બે સવાલ દરેક લેખકોને પૂછાતા હોય છે કે તમારી શ્રેષ્ઠ કૃતિ કઈ અને બીજું તમારી ગમતી કૃતિ કઈ. એટલે એકવાર મને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે તમારી શ્રેષ્ઠ કૃતિ કઈ, ત્યારે મેં જવાબમાં કહ્યું હતું હું તો શ્રેષ્ઠ કૃતિઓ જ લખું છું. એટલે પણ આ ગમતી કૃતિ એ તમે જ કહ્યું એમ બધા જ પુસ્તકો ગમતા હોય છે, કારણ કે આ કેના જેવું છે, માતા પિતાને પૂછવાનું કે તમારું કયું સંતાન તમને સૌથી વધારે ગમે એના જેવું છે, કે નિર્ણય કરવાનો અઘરું થાય. પણ લોકોને જે બહુ જ ગમ્યું હોય અને ખૂબ જ જાણીતું થયું હોય એવું મારું પુસ્તક છે એન્જોયગ્રાફી. એન્જોયગ્રાફી એ 1997માં એ પુસ્તક પ્રસિદ્ધ થયું, પણ એ વિશિષ્ટ પુસ્તક તરીકે સ્વીકારાયું, એને પારિતોષિકો પણ મળ્યા. મુંબઈનું મારવાડી સંમેલન છે એ જે તે વર્ષમાં પ્રસિદ્ધ થયેલી બધી જ કૃતિઓ, એટલે હાસ્યરસની જેવી નહીં, તમામ કૃતિઓમાં જે શ્રેષ્ઠ હોય એને પારિતોષિક આપે છે, એમાં પણ એન્જોયગ્રાફીને પારિતોષિક મળ્યું. એ પુસ્તકનો મરાઠી, સિંધી, ઉર્દુ ત્રણ ભાષાઓ તો, અને હિન્દી એ ભાષાઓ તો ખરી, બધામાં અંગ્રેજીમાં પણ અનુવાદ. એટલે એ રીતે આ પુસ્તક, પછી એ પુસ્તક લખાયું પણ વિશિષ્ટ સંજોગમાં. એ પુસ્તક જાણે અમુક વસ્તુઓ બને છે ને, જાણે અમુક માટે બને છે એવું થાય છે. કારણ કે 1988-89માં મને ચેસ્ટ પેઇન તકલીફ થઈ, એટલે હવે અત્યારે તે હજી એ હાર્ટના પ્રોબ્લેમને જરા ગંભીર ગણાય છે, પણ એ વખતે તો બહુ જ ગંભીર ગણાતું હતું. કારણ કે અમદાવાદમાં એના લગતા કોઈ ઇલાજો કે ટેસ્ટ કે એની પણ બહુ જાજી સગવડો નહોતી. તો ડૉક્ટરને બતાવીએ એટલે તરત જ આમ એકદમ ડૉક્ટર પણ ગંભીર થઈ જાય, કારણ કે આમ છાતીમાં દુખાવો છે, સામાન્ય પણ હોઈ શકે અને હાર્ટ એટેકનો પણ પહેલો હોઈ શકે. એટલે એ બધો સિલસિલો ચાલ્યો એના ટેસ્ટનો, અને પછી છેક
આમાં તો શું થયું કે આપણે કાર્ડિયોગ્રામ કરાવ્યા, એટલે એ બધાના અનુભવો મારા જીવનના પહેલા અનુભવ હતા, પણ એ એન્જિયોગ્રાફી કરાવ્યો એ પહેલા કાર્ડિયોગ્રામથી માંડીને એન્જિયોગ્રાફી કરાવી મદ્રાસમાં, એ બધા અનુભવોને મેં ઘણા હળવાશથી લખ્યા. એનું કારણ એક કે એ દરમિયાન એક નોર્મન કઝિન્સની એક ચોપડી મેં વાંચી, એટલે અગાઉ મેં વાંચેલી પણ એ તો ભૂલાઈ ગયેલું. એ યજ્ઞ પ્રકાશન તરફથી એનું મૂળ પુસ્તક તો બહુ મોટું છે, એનેટોમી ઓફ ઇલનેસ, એ મેં વાંચ્યું નથી, પણ જીવવાનો ચાન્સ 500માંથી એક એ નામની નોર્મન કઝિન્સની આ જે મોટી ચોપડી છે એનો સંક્ષેપ બહાર પડ્યો છે. એ યજ્ઞ પ્રકાશન આ ભૂમિપુત્ર છે ને એણે બહાર પડ્યો છે. તો એ યજ્ઞ પ્રકાશનની ના પુસ્તકો એ મેં બરાબર એ આ પુસ્તક મેળવ્યું અને એ વાંચ્યું. એમાં શું છે, નોર્મન કઝિન્સને એક એવો રોગ થયેલો કોલેજન નામનો કે જે 500 માણસને થાય તો એક માણસ બચે. આ આ મેડિકલ સાયન્સમાં સ્ટેટિસ્ટિક્સ આવા હોય ને, એક દર્દીને ઓપરેશન હતું તો દર્દી કે સાહેબ હું જીવી જઈશ ને, તો કે 100% ઓપરેશન સફળ થશે. કે છે સાહેબ આટલું ગંભીર ઓપરેશન તમે આટલા કોન્ફિડન્સથી કહો છો, તો કે આ 10માંથી 1 જ સફળ થાય છે, 9 નિષ્ફળ ગયા છે, એટલે તારું 10મું છે. એન્જિયોગ્રાફીમાં એવો એક પણ પ્રસંગ નથી જે મને જેનો અનુભવ ન થયો હોય. બધા લખ્યા હળવાશથી છે અને એ રીતે 75 પાનાની ચોપડી લખાણી વિનોદ ભટ્ટ એની પ્રસ્તાવના 15 પાનાની એની પ્રસ્તાવના વિનોદ ભટ્ટે લખી છે અને એ ચોપડી ખૂબ જ ચાલી. ખૂબ સરસ વાત કરી આપે. આપના જે સાચા અનુભવો છે એને તમે હાસ્યનો વાઘા પહેરાવીને જે રીતે રજૂ કર્યું છે તો એ જાણીને ખૂબ આનંદ થયો. હવે એક જે કન્ફ્યુઝન જેને કહીએ કે મથામણ સતત ચાલતી રહે છે વાચકોમાં લેખકોમાં કે હાસ્યકાર અને કટાક્ષકાર અથવા હાસ્ય અને કટાક્ષ આપણે જો ફોર્મ લઈએ તો એ બંનેમાં બેઝિક શું તફાવત છે અને કેવી રીતે એને પ્રયોજાય છે આપણા સાહિત્યમાં, એના વિશે થોડીક વધારે વાત કરો. હાસ્ય માટે અંગ્રેજીમાં હ્યુમર, આપણે જેને હાસ્ય માટે અંગ્રેજી શબ્દ છે હ્યુમર અને કટાક્ષ માટે છે સટાયર. એટલે હ્યુમર હાસ્ય છે ને, એટલે અંગ્રેજી હિન્દીમાં પણ હાસ્ય માટે પરિહાસ શબ્દ છે અને કટાક્ષ માટે ઉપહાસ શબ્દ છે. હાસ્ય ને કટાક્ષમાં છે કે હાસ્ય છે ને તે હાસ્ય કૃતિ હોય અથવા તો હાસ્યરસનું વર્ણન હોય, એ બધામાં આપણે મૂળ હાસ્ય છે માંથી સર્જાય છે જ્યાં વિસંગતિ છે. ખરી ખૂબી એ છે કે હાસ્યકારને જીવનનું જે નકારાત્મક બાજુ છે માણસની એ એને જોવાની હોય છે અને એ નકારાત્મક બાજુને જ્યારે હાસ્ય દ્વારા રજૂ થાય છે ત્યારે હાસ્ય જેવું હકારાત્મક બીજું એકેય નથી. આ એક બહુ મોટો જાદુ છે કે એને જોવાનું છે શું, માણસના વર્તનની જે વિસંગતિ, માણસ કહે કંઈને કરે કંઈ, એના જીવનમાં જે દંભ હોય કે કથની કરણીમાં અંતર હોય, લોભ હોય, બધું અતિશય જ્યારે હોય ને જ્યારે ત્યારે એ બધું હાસ્ય. સામાન્ય તો નબળાઈઓ બધા મનુષ્યમાં હોય પણ એનો જ્યારે અતિરેક થાય એ નબળાઈનો લોભ દંભ મૂર્ખતા એ બધું જ્યારે એ કોઈકે તો એવું પણ કહ્યું છે કે ગુણોનો પણ જો અતિરેક હોય ને તો એ એમાંથી કરુણતા સર્જાય છે, એટલે ટ્રેજેડી સર્જાય છે. એમ આ બધી જે નબળાઈઓ છે માણસની એમાં એનો અતિરેક જ્યારે થાય ત્યારે એ હાસ્યાસ્પદ થાય અને હાસ્યાસ્પદ થાય એટલે કે હાસ્યની સામગ્રી બને. હવે એમાંથી બે પ્રકારની રચના થઈ શકે, હાસ્યરસની રચના પણ થાય અને કટાક્ષની પણ. હાસ્યકાર અને કટાક્ષકાર એ બે વચ્ચેના એના જે વ્યક્તિત્વનો ભેદ છે તે એવો છે કે હાસ્યકાર છે ને તે પ્રમાણમાં સહિષ્ણુ હોય છે. એમ સમજે છે કે આ માણસ છે, માણસમાં આવી નબળાઈઓ હોય જ, એનામાં 5 નબળાઈ છે તો મારામાં પણ છે, એટલે એ નબળાઈઓને તિરસ્કારતો નથી, એના તરફ એને તિરસ્કાર થતો નથી. એને થાય કે માણસ તો આવો જ હોય, માણસ કઈ થોડો દેવ છે, માણસમાં આ નબળાઈ હોય જ,
હવે એમાં ફેર આટલો જ છે કે નબળાઈઓ જો અતિ માત્રામાં હોય તો એ કરુણ રસની સામગ્રી બને. પછી કોઈ પણ નબળાઈ જ્યારે અતિરેક થાય ત્યારે એનું કરુણ પરિણામ આવે, પણ સામાન્ય સ્તરે નબળાઈઓ હોય તો એને હસી કાઢી શકે. જૈન પાઠકની કેવી કવિતા છે ને કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. તો માણસમાં આ બધું ચાલવાનું. અને એ નબળાઈઓ વિનોબાજીએ કહ્યું છે કે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ નથી, દરેકમાં કંઈ ને કંઈ ખામી તો હોય જ. એ ખામી સામાન્ય કક્ષાએ હોય તો પછી એને હસી કાઢવાની, તો હાસ્યકાર એને હસી કાઢે છે. પણ હસી કાઢતી વખતે પોતાનો પણ એમાં સમાવેશ કે હું પણ આવો જ છું, આ જેની હું મજાક કરું છું એ જેવો છે એવો હું પણ એવો જ છું. કટાક્ષકાર શું છે? પ્રમાણમાં અસહિષ્ણુ છે, એટલે એને એમ વેદના થાય છે કે આવું આવું શું કામ. પહેલાને ગમત પડે છે કે આ, એટલે કોઈકે કહ્યું છે કે માણસ જેવો હોવો જોઈએ અને માણસ જેવો છે એ બે વચ્ચેનો જે તફાવત છે ને એનાથી તત્વજ્ઞાનીને વેદના થાય છે, હાસ્યકારને ગમત પડે છે કે આ જ માણસ છે. પણ કટાક્ષકાર જે છે તે કટાક્ષકારને એમ થાય છે કે આવું કેવી રીતે થાય, એટલે એનામાં સહિષ્ણુતા પ્રમાણમાં ઓછી હોય છે. એટલે એ જ્યારે એમાં એને થોડી વેદના ભળે છે, એમાં થોડી વેદના અને આ અસહિષ્ણુતાને કારણે જે કૃતિ સર્જાય છે કટાક્ષની, એ વેધક હોય છે કટાક્ષ. તો હાસ્ય અને કટાક્ષ વિશે તમે સમજણ આપી, માહિતી આપી, તો એક બે ઉદાહરણ પણ આપશો તો હા ખ્યાલ આવે. જી, એટલે દાખલા તરીકે મેં કહું કે સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને કટાક્ષ કરવામાં આવે, અથવા તો એ સમગ્ર સમાજ વચ્ચે એને માટે હાસ્ય એટલે હ્યુમરથી પણ વાત સમજાવવામાં આવે. એક દાખલો આપું કે વર્ષો પહેલાં અહીંયા નાગરોની એક સભા મળેલી. હવે નાગર જ્ઞાતિ તો ઘણી ઉચ્ચ શિક્ષણ પામેલી, વધારે એ વખતે પણ બહેનો પણ ભણતી હતી, અભ્યાસ કરતી હતી, એસએસસી સુધી થયેલા નાગર બહેનો તો એ જમાના જ્યારે છોકરીઓ ભણતી જ નહોતી ત્યારે પણ હતા. વિદ્યાબેન નીલકંઠ આપણા અને શારદાબેન એ જે પહેલા બંને બહેનો જે પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, તો એવી જ્ઞાતિમાં પણ જ્યારે અહીં વિધવા પુનર્વિવાહની વાત શરૂ થઈ ને ત્યારે જ્ઞાતિમાં બે ભાગ પડી ગયા કે વિધવાએ ફરી લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. એટલે એની ચર્ચા માટે એક સભા મળી. જ્યોતિન્દ્ર દવે પ્રમુખ હતા, આપણા બહુ મોટા પ્રથમ કક્ષાના હાસ્યકાર, એ પ્રમુખ હતા, એ પણ નાગર હતા. ચર્ચા એટલી બધી ઉગ્ર થઈ, એક પક્ષ કે આ કરવું જ જોઈએ, થવા જ જોઈએ, કેમ સ્ત્રી ફરી લગ્ન કેમ ના કરી શકે, અને એક કે સ્ત્રીએ ફરી લગ્ન કરાય જ નહીં, ઉચ્ચ જ્ઞાતિમાં કોઈ સ્ત્રી ફરી લગ્ન કરે વિધવા. તો ઉગ્ર ચર્ચા અંતે મારામારી સુધી વાત પહોંચી, એટલે જ્યોતિન્દ્ર દવેએ કહ્યું પ્રમુખ સ્થાનેથી કે ભાઈઓ આજે આપણે વિધવાએ પુનર્લગ્ન કરવા કે કેમ એની ચર્ચા કરવા ભેગા થયા છે, નવી વિધવાઓ આજે બનાવવાની નથી. હવે આ આમ કટાક્ષ છે પણ એ હ્યુમરનો ભાગ છે, કારણ કે એની અંદર કશું કંઈ વાગી જાય એવું નથી. બીજું કટાક્ષમાં વાગી જ જાય એવું નહીં પણ બહુ તીક્ષ્ણ અભિવ્યક્તિ હોય. દાખલા તરીકે આપણું ભદ્રંભદ્ર છે ને, તે ભદ્રંભદ્ર આપણી પહેલી નવલકથા હાસ્યરસની 170 વર્ષ પહેલાં લખાયેલી, એના લેખક રમણભાઈ નીલકંઠ. તો એ કટાક્ષ માટે કે જે લોકો એમ માનતા હતા કે આપણું જ બધું સારું, પશ્ચિમનું બધું ખરાબ, તો એવા આપણું સારું એવા જે રૂઢિવાદીઓ હતા જે એમ કહેતા કે, એટલે ભદ્રંભદ્રમાં એક પાત્ર કહે છે કે ગાયને અમે નિશાળ પાસે ચરવા જવા દેતા નથી કારણ કે વખત છે ભણેલું ઘાસ ચરી આવે. તો આ આ આ બધા સૌમ્ય કટાક્ષો છે.
પછી રઘુવીર ચૌધરીની એક નવલકથામાં એક વાક્ય આવે છે કે સૌરાષ્ટ્રમાં ચા અને શરબત વચ્ચે ઉષ્ણતામાનનો તફાવત હોય છે. હવે આ કોઈ વ્યક્તિગત નથી, આ જી બિલકુલ, એટલે સમષ્ટિગત જે કટાક્ષો હોય એ કટાક્ષો એટલા વાગતા નથી કે એટલા, પણ એ સમાજમાં એક તરફ ધ્યાન દોરે છે જી.